કોલેજમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનું છઠ્ઠો પદ ગ્રહણ સમારોહ એપીએમસી વિસનગર ખાતે યોજવામાં આવ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થાને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાના અનેકવિધ કાર્યક્રમો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ વિસનગરનું ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યા, ભરત ઠક્કર, ટ્રસ્ટી ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો છઠ્ઠો પદ ગ્રહણ સમારોહ એપીએમસી વિસનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને દિલ્હી જવું પડ્યું, જેને લઈને તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નહીં શકતા. તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજમાં સંસારનું સિંચન અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવું છું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાંથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય તેમજ સુભાષિત વાચન કરી મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક શાલ અને મોમેન્ટોથી કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલ ઠક્કર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી મહેમાનોનું 2 વર્ષમાં 150 જેટલા પ્રોજેક્ટની વિગત આપી હતી. તેમજ રાકેશ ગુપ્તા પૂર્વ મંત્રી દ્વારા ગત વર્ષમાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરત ઠક્કર, ટ્રસ્ટી ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાત ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યા તેમજ પ્રિતેશ પટેલ, ચેરમેન એપીએમસી વિસનગર, તથા ભાનુપ્રસાદ શાસ્ત્રી, એમડી સ્વામિનારાયણ ગુરુકુળ વિસનગર, વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા અને સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના ટ્રસ્ટી ભરત ઠક્કર તેમજ ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યાના હસ્તે પ્રમુખ તરીકે ડોક્ટર જયેશ શુક્લ તેમજ મંત્રી પદે જગદીશ પ્રજાપતિ ઉપરાંત નવીન હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટર અજીત બારોટ, વિસનગર. ગમે ત્યારે ગમે તે પ્રસંગના કોટેશનો, સુવાક્યો, પંક્તિઓ, શ્લોકો મોઢે જ હોય તેવા ઊંધા અભ્યાસુ પોતાના ક્લિનિક ઉપર નવરાત્રિ ક્ષણોમાં કંઈક વાંચતા હોય, નવી નવી ઓળખાણો થકી મૃદુ અને પ્રિય ભાષાથી પોતાના કામ કઢાવી લેવાના જેઓ માહિર છે તેવા ડૉક્ટર જયેશ શુક્લાને વિનંતી કરીશ કે આવો સાહેબ, નવા પ્રમુખ તરીકે આજ તમારા શ્રી આવ્યો છે ત્યારે આ સંસ્થાને કઈ કઈ વિવિધ પ્રવૃત્તિ આપ ધમધમતિ રાખવાના છો અને સિદ્ધિના ઉચ્ચ શિખરે લઈ જવા માંગો છો તેની વાત આપ કરો. પણ એ પહેલા તમને એક તો પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ, આપણે તો પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ, નફરતની એસી તેસી, મિત્રો ભલે ત્યાં બેસી જઈએ, સમયની એસી તેસી. આવો જયેશભાઈ અને તમારી વાણીની વાંચા આપો. નમસ્કાર. એક જય ઘોષ કરી દઈશું આપણે. ભારત માતા કી જય, વંદે માતરમ. સંસ્કૃતિનો જ એક ભાગ છે. પરમ આદરણીય શ્રદ્ધે ભાનુ સ્વામીજી મહારાજ, સમારંભના અધ્યક્ષ શ્રી, એમના વિશે હું એટલું જ કહીશ કે જેમના મુખમાં સદા મીઠું મધુરું સ્મિત, મંદ મંદ હાસ્ય અને અંતર મનમાં પ્રેમ ભાવ છલકતો રહે છે અને હોઠો પર સદા હર મહાદેવનું રટણ હોય છે એવા મેન વિથ ધી એવર સ્માઇલિંગ ફેસ આપણા પરમ આદરણીય પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાના આત્મજ પ્રાંત પ્રમુખ શ્રી ઉર્વેશભાઈ પંડ્યાજી, ભારત વિકાસ પરિષદના આલા કમાન એટલે રિજિયનના અગ્રણી અને પ્લાન યોર વર્ક એન્ડ વર્ક યોર પ્લાન જેમનું જીવનનું સૂત્ર છે એવા
એમનો ખરેખર અમીર અરશદભાઈ બધા સાથે ગયા હતા, કમલેશભાઈ સોનેર બધા, એમનું જે મેનેજમેન્ટ અમે મણિ લક્ષ્મી ધામની અંદર જે જોયું, અને અત્યારે હાલ યુવા પ્રમુખ થયા ન કહેવાય, પણ હું એમને અભૂતપૂર્વ પ્રમુખ કહીશ, કારણ કે એમને કાર્યો પણ એવા અભૂતપૂર્વ કર્યા છે અને એમના પ્રેરણામાં પરમખવો એ વિચારવું પડે, બરોબર? એટલે એ આપણે વાત કરું છું હમણાં આગળ સાથે સુપર મારા પ્રાંત અધિકારી અને મારા માર્ગદર્શક રાહબર પથદર્શક એવા ડૉક્ટર રૂપેશભાઈ અને પડછાયાની જેમ રહેલા ડૉક્ટર નિખિલભાઈની સાથે ને સાથે પડછાયાની જેમ રહેલા એવા મુખ્ય સેવક આપણા રવિશંકર મહારાજને કહેતા એવા મુખ્ય સેવક તમારા ગુપ્તાજી સાથે મારા મંત્રી જગદીશભાઈ સતત એક્ટિવ, દિવસમાં 3-4 વખત મારા પર ફોન ના આવેલો તો એમને ચેન ના પડે, મને ચેન ના પડે, આજે જગદીશભાઈનો ફોન આવ્યો નથી. આપણી 23 તારીખે મહેસાણાની બ્રાન્ચનું ઓપનિંગ થઈ રહ્યું છે, ત્યાંથી પણ આપણા મિત્રો વધારે છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ. મધુકર ભાઈ પાસે છે, મધુકર ભાઈ અત્યારે મહેનત કરી રહ્યા છે અને એમની સાથે 5-7 મિત્રો આવેલા છે. 23 તારીખે આપણે એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ. એની સાથે એક વર્ષ પહેલાં સાયન્સ સિટી બ્રાન્ચનું ઉદઘાટન થયું, ત્યાંથી પણ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર વધાર્યા છે અને સાથે કિરણભાઈ વધાર્યા છે. મોદી હું ભારત વિકાસ પરિષદના સદસ્ય તરીકે આ જીવન જોડાયેલો રહીશ. હું ભારત વિકાસ પરિષદના આદર્શોને, મૂલ્યોને બરોબર સમજવા પ્રયત્ન કરીશ તથા સમજીને આ રાષ્ટ્રનું, સમાજનું ઋણ ચૂકવવાનું છે તેવું સમજીને કામ કરીશ. મારા વાણી, વર્તન અને વ્યવહારમાં આ આદર્શોને સંપૂર્ણપણે ઉતારવા પ્રયત્ન કરીશ. સંપર્ક હેતુથી વર્ષ દરમિયાન નવા 10 વ્યક્તિઓને ભારત વિકાસ પરિષદના આદર્શો તથા મૂલ્યોને સમજાવીને સંસ્થામાં જોડવા પ્રયત્ન કરીશ. આખરે આ બધું જ હું મારા પોતાના આંતરિક વિકાસ માટે કરું છું તેવું સમજીને આ સત્કાર્ય કરીશ. ભારત માતા કી, તમામ કારોબારીને હાર્દિક અભિનંદન આપું છું અને નવા વર્ષે પણ ભારત વિકાસ પરિષદની વિકાસ ગાથાને આગળ ને આગળ વધારશે તેવી આશા સાથે. ઉત્તર પ્રદેશના પ્રમુખ શ્રી પ્રદેશ સુરેશભાઈ,
અને ભારત વિકાસ પરિષદ વિસનગરના બીજ રોપણના પ્રમુખ શ્રી બાપુ હોસ્પિટલ ડોક્ટર રૂપેશભાઈ અને જે કંઈ આપણા પ્રમુખો અત્યારે ઉભી થયા તે પૂર્વ પ્રમુખો ભારત વિકાસ પરિષદના સભ્યો અને નવનિર્મિત ડોક્ટર શુકલ સાહેબ અને એમની ટીમ, ખાસ કરીને એ આપની આગળ રજૂઆત કરું છું કે જેને આ કાર્યો અત્યાર સુધી સરસ મજાના કર્યા છે, આજે અમે સીટ છોડી અને બીજાને આપી રહ્યા છીએ, એમનું સન્માન થવું જોઈએ કે નહીં? આ બધા જ વતીએ મને વિચાર એવો આવ્યો છે કે હું સાલ અને હાર કરાવી અને એમનું સન્માન કરવા માંગુ છું. કરીએ ને આપણે ભારતના વડાપ્રધાન અને મહેસાણા જિલ્લાના તમોદા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો પણ શપથ સમારોહ આજે ત્યારે 7:15 વાગે છે. ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત પ્રમુખશ્રી, સમારંભના પ્રમુખશ્રી ઉલીશભાઈ પંડ્યા, ભરતભાઈ ઠક્કર, અમારા મિત્ર ડોક્ટર નિખિલભાઈ, જયેશભાઈ તથા મંચસ્થ આસીન સર્વે મહેમાનો અને સાથે ઉપસ્થિત વિસનગરના ભારત વિકાસ પરિષદના સભ્યો, નાનો ચાલી રહ્યો છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય સહકાર વગર નહીં ચાલે, વિસનગર એપીએમસી ના ચેરમેનભાઈ શ્રી વિદેશભાઈ, સ્થાપક પ્રમુખ શ્રી રૂપેશભાઈ, હેમાબેન સોની, અગાઉ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનની શરૂઆત હમણાં કરી, પણ એક સમાજ એવો છે સોની સમાજ, એમનો કચરો ક્યારે બહાર નથી ફેંકતો, એમની દુકાનનો કચરો અંદર વાળે છે. હેમાબેન નવનિયુક્ત પ્રમુખ તરીકે જે વારંવાર જઈ રહ્યા છે, જયેશભાઈ સદીવજીનું માર્ગદર્શન તમારી શાખાને મળતું રહે છે, રૂપેશભાઈ બંને મંત્રીઓ સમારંભ હતો એમાં કાર્યક્રમમાં શું રૂપરેખા હતી અને આપશ્રીને કયો હોદ્દો ધારણ કર્યો છે? ભારત વિકાસ પરિષદના 7 વર્ષ વિસનગર ખાતે પરિપૂર્ણ થઈ ગયા, 8મા વર્ષની અંદર પદગ્રહણની અંદર મારી વરણી થઈ અને મેં પ્રમુખ તરીકેનું પદ આજે જવાબદારી મેં નિભાવી છે, આજથી ચાલુ કરી છે. આની અંદર ભારત વિકાસ પરિષદ એ વ્યક્તિ નિર્માણથી એક કુટુંબ નિર્માણ અને કુટુંબ નિર્માણ થકી એક સારા અને શ્રેષ્ઠ સમાજ નિર્માણ અને શ્રેષ્ઠ સમાજોના સમૂહ થઈ એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ, સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેની આ જે મોહિમ ચલાવી છે અમે, એ ખરેખર એક રાષ્ટ્ર માટે જરૂરી છે અને એ જ કાર્યો અમે કરી રહ્યા છીએ. હવે કોઈ પણ સામાજિક સેવાકીય સંસ્થાઓ, અમારું પ્લાનિંગ, અમારો મેઇન રોલ એક જ છે, ગુરુવંદન છાત્ર અભિનંદનનો એક પ્રોગ્રામ કે જે બાળકોની અંદર ગુરુ પ્રત્યેની જે ભાવના જે ઓછી થઈ ગઈ છે એ ફરીથી બાળકોમાં પ્રવૃત્ત કરવી અને ગુરુ પ્રત્યેનું માન મોભો પહેલાં જેવો જ શ્રેષ્ઠ અને ઉત્તમ અપાવવો એ મારી એક લાગણી છે. બીજો પ્રોગ્રામ છે મારો ભારતનું જાણો, કે જેની અંદર બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અમે એની અંદર પ્રવૃત્ત કરી અને એમને જીપીએસસી યુપીએસસી એની અંદર એ સારી રીતે સારા સ્કોર કરી શકે અને ભવિષ્યમાં એક સારું અને શ્રેષ્ઠ કાર્ય કરીને સારી શ્રેષ્ઠ નોકરી મેળવી શકે એના માટે અમે પ્રવૃત્ત છીએ.